नमस्कार वाला विद्यार्थी मित्रों, जय हिंद। सर्वोपरि शैक्षणिक संकुल यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। अत्यार सुधी मित्रों अपना प्रकरण नंबर 14 दाखला शास्त्र विषय की बात करिए तो भाग 20 सुधी में आपणे मोस्टली आपणो चेप्टर जे छे 14.3 ना मित्रों मध्यस्थ रिलेटेड दाखला ए आपणे कवर अप एटले के मित्रों गणी लीधा छे। छेल्ला आपणे बे दाखला जे छे दाखला नंबर 6 के जेमां आपणे मध्यक बाकी राखेल छे अने दाखला नंबर 7 के जेमां मित्रों आपणे मध्यस्थ शोधवानो छे ए बंने दाखला आजे आपणे भाग नंबर 21 मां कम्प्लीट करी अने आपणे चेप्टर अहींया पूरु करशुं। तो मित्रों दाखला नंबर 6 मां आपणने कीधुं छे, ए डेटा फरीथी हुं लखुं छुं जेना माटे आपणे मध्यक शोधवानो छे। तो अहींया 100 અટકની વાત હતી એટલે મિત્રો સૌપ્રથમ અહીંયા અક્ષરની સંખ્યા એ આપણા માટે વર્ગ થશે। હું લખીશ અક્ષરોની સંખ્યા એટલે કે વર્ગ, જે આપણને વર્ગમાં આપેલું છે અક્ષરની સંખ્યા 1 થી 4, 4 થી 7, 7 થી 10, આગળ વધતા જઈએ મિત્રો તો 10 થી 13, 13 થી 16 અને 16 થી 19, અહીંયા સુધી આપણને વર્ગ આપેલા છે અટકોની સંખ્યા। ત્યાર પછી મિત્રો અટકની સંખ્યા એટલે કે મિત્રો આવૃત્તિ થશે જે આપણને આપેલી છે, આવૃત્તિ આપેલી છે 6, 30, 40। ત્યાર પછી 16, 4 અને 4 કુલ મળી અને n બરાબર અટકોની સંખ્યા આપણને 100 અટક આપેલી છે એટલે ટોટલ કરવાની જરૂર નથી। મિત્રો આ દાખલામાં આપણે મધ્યક શોધવાનો છે તો આપણને ખ્યાલ છે કે મધ્યક માટે ત્રીજી કોલમ એ આપણે મધ્ય કિંમતની લખશું, મધ્ય કિંમત અને જે આપણા માટે xi કહેવાય। દરેક વર્ગની મધ્ય કિંમત લખીએ તો 1 અને 4 ની મધ્ય કિંમત 2.5 બનશે, 4 અને 7 ની મધ્ય કિંમત મિત્રો તમે 4 અને 7 ની મધ્ય કિંમત મેળવવા માટે બંનેનો સરવાળો ભાગ્યા 2 પણ કરી શકો છો એટલે 5.5 મળે। ત્યાર પછી 7 અને 10 ની મધ્ય કિંમત એ 8.5 આવશે, 10 અને 13 ની મધ્ય કિંમત એ 11.5 મળશે, 13 અને 16 ની મધ્ય કિંમત એ મિત્રો 14.5 આવશે અને છેલ્લે 16 અને 19 ની મધ્ય કિંમત 17.5 આવશે। આ વાત કરીએ આપણે મધ્ય કિંમતની, મિત્રો મધ્ય કિંમત પોઈન્ટમાં હોવાથી સાદી રીતે આપણે દાખલો ન ગણાય પરંતુ ધારેલા મધ્યકની રીતે અથવા તો વિચલનની રીતે ગણી શકાય। તો di બરાબર xi માઇનસ a, તો di લખીએ મિત્રો, di માટે xi માંથી આપણે કોઈ પણ એક અવલોકનને મધ્યક ધારવો પડશે। તો મિત્રો આપણે સરળતા ખાતર 8.5 ને ધારેલો મધ્યક કહેશું, 8.5 પણ લઈ શકાય, 11.5 પણ લઈ શકાય। 8.5 ને આપણે લેશું એટલે 2.5 માંથી 8.5 બાદ કરીએ તો માઇનસ 6 મળે, 5.5 માંથી 8.5 બાદ કરીએ એટલે માઇનસ 3 મળશે, 8.5 પાસે 0 આવશે, 11.5 માંથી 8.5 બાદ કરીએ એટલે પ્લસ 3 વધશે, એ જ પ્રમાણે 14.5 માંથી મિત્રો 8.5 બાદ કરીએ એટલે 6 વધે અને 17.5 માંથી 8.5 બાદ કરીએ એટલે 9 વધે। હવે આ di માં જે કિંમત છે એ બહુ મોટી એટલી બધી નથી એટલા માટે મિત્રો તમે કદાચ ui ન મેળવો અને ડાયરેક્ટ આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણી શકીએ છીએ। તો હું અહીંયા ધારેલા મધ્યકની રીતે ગણી એટલા માટે fi di 6 × 6 એટલે મિત્રો આનો ગુણાકાર છે છે આવૃત્તિવાળી કોલમ સાથે આપણે કરતા હતા એ જ મુજબ 6 × 6 એટલે માઇનસ 36 મળશે, 30 × 3 કરશું એટલે 90 આવશે માઇનસ, ત્યાર પછી ધારેલો મધ્યક હોવાથી અહીંયા 0 મળશે, 3 સાથે 16 નો ગુણાકાર કરશું એટલે 16 તરીને 48 આવશે, 4 સાથે 6 નો ગુણાકાર કરીએ એટલે અહીંયા 24 મળશે,
અને 4 સાથે 9 નો ગુણાકાર કરીએ એટલે 9 4 અહીંયા મિત્રો 36 મળશે। માઈનસ માઈનસ વાળા પદનો સરવાળો કરીએ અને પ્લસ પ્લસ વાળા પદનો સરવાળો કરશું। તો આ ત્રણ પદનો સરવાળો અને આ બંને પદનો સરવાળો કરીએ તો માઈનસ વાળા પદનો સરવાળો 6 અને 126 માઈનસ મળશે। જ્યારે પ્લસ વાળા પદનો સરવાળો 8 ને 4 12 12 ને 6 18 વધાવી 1 4 ને 1 5 5 ને 2 7 7 ને 3 10 એટલે કે પ્લસ નો સરવાળો મિત્રો પ્લસ 108 મળે છે। છેલ્લે છેલ્લો સ્ટેપ આપણો સિગ્મા FIDA ટેબલમાં તો તમે 108 માંથી 126 બાદ કરો એટલે કે મિત્રો માઈનસ માં આપણને મળશે કિંમત અને એ જે જવાબ છે એ માઈનસ 18 મળે છે આપણને। તો એનો મતલબ એવો થયો કે સિગ્મા FIDA ની કિંમત માઈનસ 18 મળે છે। હવે આગળ વધીએ તો અહીંયા આપણે ટેબલની કામગીરી પૂરી થાય મધ્યકનું સૂત્ર ધારેલા મધ્યકની રીત આપણે ગણીએ છીએ મિત્રો। તો ધારેલા મધ્યકની રીત ની રીતનું સૂત્ર આપણે મૂકીએ તો એના માટે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં n આવશે મિત્રો। અહીંયા ગુણ્યા વર્ગ લંબાઈ ન આવે કારણ કે આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણીએ છીએ। તો હવે કિંમત મૂકીએ તો a ની જગ્યાએ ધારેલો મધ્યક છે 8.5 પ્લસ સિગ્મા FIDI અને n। તો અહીંયા સિગ્મા FIDI ની કિંમત માઇનસ 18 છે તો માઇનસ 18 લખીએ અને ભાંગ્યા n ની જગ્યાએ આપણને ટોટલ આંકડો 100 હતો મિત્રો અટકવાની સંખ્યા 100 લખીએ એટલે કે 8.5 માંથી માઇનસ 18 ભાંગ્યા 100 એટલે 0.18 બાદ કરીએ તો 8.50 માંથી 0.18 બાદ કરવાના થશે એટલે તમે મિત્રો રફબુકમાં 8.50 માંથી 0.18 બાદ કરશો એટલે તમને જવાબ તરીકે 8.32 મળશે અને જે આપણા આ દાખલા માટે મધ્યક મળે છે। તો આમ આ જે મિત્રો આપણો સ્વાધ્યાય નંબર 8.14.3 નો છઠ્ઠો દાખલો છે જેનો જવાબ આપણને અત્યારે મધ્યક 8.32 મળેલો છે। આગળ વધીએ તો ત્યાર પછીનો દાખલો જે છે દાખલા નંબર 7 દાખલા નંબર મિત્રો 7 ની ચર્ચા કરીએ જેમાં આપણે માત્ર ને માત્ર દાખલા માટે મધ્યક મેળવવાનો છે જે આપણને આપેલો છે જેનો મધ્યક મેળવીએ આપણે। ભાગ 21 આપણો મિત્રો આ છેલ્લો ભાગ છે આંકડા શાસ્ત્ર માટે જેમાં દાખલો પણ આપણો છેલ્લો 7મો દાખલો જેમાં આપણને કીધું છે કે વિતરણ 30 વિદ્યાર્થીનું વજન આપે છે। એક ધોરણના 30 વિદ્યાર્થીનો ડેટા આપણને આપેલો છે જેમાં વજન અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે તો અહીંયા હું લખીશ વજન અને જે કિગ્રામાં છે મિત્રો જે આપણા માટે વર્ગ છે તો સૌપ્રથમ વજન જે આપેલો છે એને આપણે લખીએ તો વજન અહીંયા કિગ્રામાં છે 40 થી 45 45 થી 50 50 થી 55 આ રીતે મિત્રો 5-5 ના ગાળામાં આપણને વજન આપેલો છે 55 થી 60 60 થી 65 કિગ્રા 65 થી 70 કિગ્રા અને 70 કિલો થી મિત્રો 75 કિલો સુધીનો વજન આપણને છેલ્લો આપણો વર્ગ આપેલો છે। આવૃત્તિમાં વિદ્યાર્થીની સંખ્યા તેની સંખ્યા એટલે કે એ આપણા માટે આવૃત્તિ FI બનશે અથવા તો આવૃત્તિ F કહી શકાય। તો ખાસ ધ્યાન રાખશો મિત્રો કે જો દાખલો અહીંયા આપણો મધ્યકનો છે એટલા માટે 3 કોલમ આવશે આવૃત્તિ અને બાજુમાં જે સંચય આવૃત્તિ આવશે। વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે 2 3 8 6 6 3 2 3 અને 2 ટોટલ
કુલ વિદ્યાર્થીની સંખ્યા માટે આપણે ટોટલ લગાવી તો એ મિત્રો આપણને ટોટલ અહીંયા છેલ્લા સ્ટેપમાં અહીંયા પણ મળી જાય મધ્યસ્થમાં અને આપેલો પણ છે કે કુલ 30 વિદ્યાર્થીનો આ ડેટા આપેલો છે ત્યાર પછી બાજુમાં ત્રીજી કોલમ બનશે એ આવશે સંચય આવૃત્તિ CF CF કારણ કે મિત્રો મધ્યસ્થમાં માત્ર ને માત્ર સંચય આવૃત્તિ જ અગત્યની છે ત્રણ જ કોલમ આવે સૌ પ્રથમ પહેલા આવૃત્તિ જે બે છે એ જેમની તેમ લખી સંચય આવૃત્તિમાં બે માં ત્રણ ઉમેરીએ એટલે પાંચ મળે પાંચ અને આઠ તેર થશે સંચય આવૃત્તિ તેર માં છ ઉમેરીએ એટલે મિત્રો ઓગણીસ મળે ઓગણીસ માં છ ઉમેરશું એટલે પચીસ મળશે પચીસ માં ત્રણ ઉમેરીએ એટલે સંચય આવૃત્તિ અઠ્યાવીસ થાય અને અઠ્યાવીસ માં બે ઉમેરીએ એટલે છેલ્લે મિત્રો સંચય આવૃત્તિમાં ટોટલ એન જેટલો એટલે કે ત્રીસ મળે છે તો આમ અહીંયા આપણે મિત્રો મધ્યસ્થ મેળવવા માટે સંચય આવૃત્તિ સુધી ટેબલ તૈયાર કર્યું નેક્સ્ટ જે આપણું ખબર છે આપણને કે મધ્યસ્થ મેળવવા માટે સૌ પ્રથમ આપણે એન બાય ટુ થી મિત્રો દાખલો ચાલુ થાય તો એન ભાગ્યા બે લખશું એન એટલે ત્રીસ તો ત્રીસ ભાગ્યા બે એટલે કે પંદર મળે છે આપણને એન બાય ટુ ની કિંમત પંદર મળી ત્યાર પછી આપણે મિત્રો પંદર થી વધુ હોય એવી કિંમત સંચય આવૃત્તિમાં શોધવાની રહેશે ઓગણીસ આવશે જે પંદર થી વધુ છે એની સામેની સાઈડ જે હોય એ આપણા માટે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બને આપણા માટે એફ બનશે એની સામેની સાઈડ જે હોય એ આપણા માટે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ એલ બને અને ઓગણીસ ની ઉપર જે કિંમત છે એ આપણા માટે સંચય આવૃત્તિ બનશે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની તેર તો બધો ડેટા લખીએ તો અહીંયા એફ બરાબર છ મળે છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અધસીમા બિંદુ એલ બરાબર પંચાવન મળે છે ત્યાર પછી મિત્રો સંચય આવૃત્તિ સીએફ આપણને તેર મળે છે અને હવે જે બાકી છે એ છે વર્ગ લંબાઈ તો મિત્રો અહીંયા દરેક વર્ગમાં વર્ગ લંબાઈ પાંચ પાંચ નો ગાળો છે તેથી લખી શકાય કે વર્ગ લંબાઈ આપણને પાંચ આપેલી છે મધ્યસ્થના સૂત્ર મુજબ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ લખવાના રહેશે દરેક વસ્તુની કિંમત આપણે સૂત્રમાં મૂકીએ તો એલ બરાબર પંચાવન પ્લસ એન બાય ટુ એન બાય ટુ એટલે મિત્રો કિંમત પંદર મૂકવાની રહેશે માઇનસ સી એફ સંચય આવૃત્તિ અહીંયા આગળના વર્ગની તેર છે તો ગુણ્યા માઇનસ તેર કરશું છેદમાં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એફ છ છે અને ગુણ્યા એચ તો અહીંયા મિત્રો એચ જે છે એ આપણા માટે ગાળો છે પાંચ નો તો અહીંયા પાંચ કિંમત મૂકીએ સાદરૂપ આપીએ એટલે આ દાખલા માટે આપણને મધ્યસ્થ મળી જાય તો અહીંયા લખશું પંચાવન પ્લસ પંદર માં તેર જાય એટલે બે ગુણ્યા પાંચ ભાગ્યા છ રહ્યો ભાગ્યા છ કરશું મિત્રો પાંચ ગુણ્યા બે કરીએ એટલે અંશમાં દસ મળશે તો પંચાવન પ્લસ દસ ભાગ્યા છ કરવાના રહેશે જેનો તમારે ભાગાકાર કરવો પડે તો અહીંયા મિત્ર છેદ પણ ઉડાડી શકાય પરંતુ ડાયરેક્ટ એટલી બધી મોટી કિંમત નથી તો ભાગાકાર જ કરી લઈએ છ એકા છ ચાર શેષ વધે ઉપરથી જીરો ઉતારીએ એટલે ચાલીસ થાય પોઈન્ટ મૂકીએ છ પંચાને ત્રીસ છ સત્તા બેતાલીસ છાંય છાંય મિત્રો છત્રીસ ભાગ ચાલશે ફરી પાછા ચાર એટલે ફરી પાછા છ આવશે એટલે એક પોઈન્ટ છાસઠ 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 એવું મળે એટલે તમે પંચાવન પ્લસ એક પોઈન્ટ છાસઠ સાત કે આવી કિંમત લખી શકો છો બંને કિંમતનો આપણે સરવાળો કરીએ એટલે આપણને મધ્યસ્થ એમ બરાબર પંચાવન અને એક છપ્પન પોઈન્ટ છાસઠ સાત જેટલો મળે છે અથવા તો તમે મિત્રો આ કિંમતને છપ્પન પોઈન્ટ છાસઠ પણ લખી શકો છો તો મિત્રો આમ આપણા આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર ચૌદ ના છઠ્ઠો અને સાતમો દાખલો સ્વાધ્યાય નંબર ચૌદ પોઈન્ટ ત્રણ માં
જેમાં એકમાં મધ્યક અને એકમાં મધ્યસ્થ બાકી હતા તે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને આ વિડિયો લેક્ચરની સાથે આપણે અહીંયા આંકડાશાસ્ત્ર ચેપ્ટર આપણું પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ વિડિયો લેક્ચરથી મિત્રો એક નવા ચેપ્ટર સાથે ફરીથી મળશું। નમસ્કાર, જય હિન્દ।